ओके मित्रों, आपणे गई काले एकम कोष एटले शुं एनी वात करी। तमे कीधुं के स्फटिकना नानामां नानो भाग जे स्फटिकना बधा गुणधर्मोनुं पालन करे एने एकम कोष कहेवाय। जेम पदार्थनो के द्रव्यनो नानामां नानो भाग अणु के परमाणु छे, एम स्फटिकनो नानामां नानो भाग एकम कोष छे। पण मैं त्यारे खास भार दीधो तो कि याद रखजो, नानामां नाना तो तमे घणी बधुं आगळ जई शको, पण अहींया एवो नियम छे કે સ્ફટિકના બધા ગુણધર્મોનું પાલન થવું જોઈએ। હવે એકમ કોષના બે પ્રકાર છે મિત્રો, એક આદિમ એકમ કોષ અને એક કેન્દ્રિત એકમ કોષ। આદિમ એકમ કોષ કોને કહેવાય? તમે જે રૂમમાં અત્યારે બેઠા છો, કોઈ લંબચોરસ કે કોઈ ચોરસ તમે સમઘન કે લંબઘન વિચારો તો એના કુલ કેટલા ખૂણા હોય મિત્રો? 8। હવે આદિમ એકમ કોષ એને કહેવાય કે જેમાં ફક્ત 8 ખૂણા ઉપર જ 8 પરમાણુ હોય, એની સિવાય બીજે ક્યાંય ન હોય। 8 ખૂણાઓ પર જેમાં 8 પરમાણુઓ ઘટક કણો હોય એ આદિમ એકમ કોષ, અને કેન્દ્રિત એકમ કોષ એટલે 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ હોય જ, પણ એની સિવાય કેન્દ્રમાં પણ પરમાણુ આવેલા હોય તો એને કેન્દ્રિત એકમ કોષ કહેવાય। તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ। ઓકે, મિત્રો, આદિમ એકમ કોષને સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના કહેવાય। આ તમારી સામે જે છે ને એ આદિમ એકમ કોષ છે, જોઈ લો। મેં તમને શું કીધું હતું? જેના ફક્ત 8 ખૂણા ઉપર 8 પરમાણુ આવેલા હોય એને આપણે આદિમ એકમ કોષ કહીએ છીએ મિત્રો। તો તમે જોઈ શકો છો કે આમાં 8 ખૂણા ઉપર 8 જ પરમાણુ છે। હવે શાંતિથી સમજો કે 8 ખૂણા ઉપર 8 પરમાણુ છે, પણ ગઈકાલે આપણે જે લેક્ચર લીધો એ ખાસ અગત્યનો તમારા માટે છે। કેમ? તો કે એ લેક્ચરમાં મેં તમને પેલું આકૃતિ સમજાવી હતી, ખ્યાલ હોય તો, એક કાગળમાં દોરીને એમાં સ્ફટિકની જે આકૃતિ દોરાઈ હતી ને, એકબીજા ઉપર જે એકમ કોષો ગોઠવાયેલા હોય, એ એકમ કોષો જે એકબીજા ઉપર ગોઠવાયેલા હોય એમાં બરાબર તમે 8 એકમ કોષો લીધા, એમાં સેન્ટરમાં જે એકમ કોષ છે, બરાબર બધા એકમ કોષોનું સેન્ટર જે છે, ખૂણો જે પડે છે ત્યાં, તમે તમે એ વિડીયો ફરીવાર જોઈ અને ત્યાં તમે કલ્પના કરજો કે ત્યાં કોઈ પરમાણુ છે ખૂણા ઉપર, બરાબર। તો આ આદિમ એકમ કોષ છે। હવે આદિમ એકમ કોષ જે એની રચના તમે જોઈ શકો છો, આમ તો આપણને એવું લાગે કે 8 ખૂણા ઉપર જ 8 પરમાણુ હોય મિત્રો, પણ હકીકતમાં આ 8 પરમાણુ કેવા હોય છે એ તમે જોજો। ખાલી આપણે શું કરીએ છીએ, જ્યારે આપણે એમ કહેવામાં આવે ને કે ભાઈ 8 ખૂણા ઉપર 8 પરમાણુ છે, એટલે આપણે એને ટપકાથી દેખાડીએ છીએ, આપણે એને ટપકાથી દેખાડીએ, દરેક ખૂણા પર એક એક ટપકું દોરી નાખીએ જેમ અહીંયા તમારી સામે છે। પણ વાસ્તવમાં આદિમ એકમ કોષ કે કોઈ પણ એકમ કોષ હોય એના ખૂણા ઉપરના જે ઘટક કણો છે ને, એ એટલા નાના નથી હોતા, ને એની વચ્ચે તમને આ લીલી લાઈન દેખાય છે કે જે બે પરમાણુને જોડતી લાઈન છે, હકીકત વાસ્તવમાં એવું કાંઈ હોતું નથી। વાસ્તવિકતા શું છે એ તમને સમજાવું, પછી તમને વાત કરું। તમે જોજો કે વાસ્તવિકતા આ છે મિત્રો, વાસ્તવિકતા આ છે। જુઓ, તમને પેલા ટપકા દેખાય છે, એ આપણે આ આકૃતિની સરળતા માટે અથવા તો બધું ભેગું ના થઈ જાય, ત્રિપરિમાણીય આકૃતિ દોરવી અઘરી પડે એટલે આપણે એમ દેખાડીએ છીએ, પણ હકીકતમાં દરેક ટપકું છે ને એ તો પરમાણુનું કેન્દ્ર છે। પરમાણુ તો આ તમને જે મોટા ગોળા દેખાય છે ને મિત્રો એ છે, મતલબ એવો દો કે આદિમ એકમ કોષમાં દરેક ખૂણા ઉપરના પરમાણુઓ એકબીજાને સ્પર્શ કરે છે। સમજાયું તમને? જુઓ, આ તમારી સામે રચના છે એની, એટલે ખાસ યાદ રાખજો, આદિમ એકમ કોષના 8 ખૂણાઓ પર 8 પરમાણુ હોય એને આદિમ એકમ કોષ કહેવાય। હવે મારે વાત કરવી, હું તમને એમ પૂછું કે ભાઈ આ આદિમ એકમ કોષ જે છે તમારી સામે છે, જુઓ કે ભાઈ આમાં પરમાણુની સંખ્યા કેટલી? હું અહીંયા પ્રશ્ન કરું કે આમાં પરમાણુની સંખ્યા કેટલી, તો તમે મિત્રો શું કહેશો કે સાહેબ આમાં તમે આવા પ્રશ્નો કેમ કરો છો? 8 કેમ? તો કે 8 ગુણે 1 એક તો છે નહીં, એ 8 પરમાણુ 8 ખૂણા પર છે, પણ આપણને જે તમારી સામે જે એકમ કોષ છે એ એકમ કોષનો આ દરેક પરમાણુ એ આ એકમ કોષનો પોતાનો નથી, મતલબ મારી વાત સમજો, કારણ કે એકમ કોષ તો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે બની શકે આ દરેક ખૂણા ઉપરનો પરમાણુ, દરેક ખૂણા ઉપરનો પરમાણુ એ હકીકતમાં આવા કેટલા એકમ કોષના ખૂણાનો ખૂણો ગણાતો હશે, ખબર? દરેક ખૂણો છે ને એ 8 એકમ કોષોનો ખૂણો છે,
તમે ઓલું જે મેં તમને ગઈકાલે જે ઓલું આ કાગળમાં જે સ્ફટિક દેખાડ્યું એમાં તમે બરાબર વચ્ચેના ભાગે જે એક પરમાણુ એક ગોળો દોરીને તમે કલ્પના કરી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે હકીકતમાં એ આઠે આઠ એકમ કોષો જે આપણે બોક્સ દેખાય ને એ આઠે આઠ એકમ કોષનો ખૂણો છે. એનો મતલબ એવો થયો મિત્રો કે ખૂણા ઉપરનો દરેક પરમાણુ એ એક જ એકમ કોષને આખો મળતો નથી, પણ ખૂણા ઉપરનો દરેક પરમાણુ છે ને એ આઠ એકમ કોષનો ભાગ છે. હવે જો ખૂણા ઉપરનો દરેક પરમાણુ આઠ એકમ કોષનો ભાગ હોય તો આપેલા એકમ કોષને એનો કેટલો ટુકડો મળે જો તમારી સામે છે મિત્રો. જો આ એકમ કોષનો ટુકડો થઈ ગયો, જે ઓલા પરમાણુ હતા ને એ પરમાણુ તૂટી ગયા. હવે તમે વિચારો કેટલી જગ્યાએથી તોડ્યો છે, અહીંયા ત્રણ જગ્યાએ. તમે એક કામ કરજો, સફરજન કે કોઈ પણ ગોળ વસ્તુ હોય, લીંબુ કે એને તમે ભાગ પાડજો. તમે પહેલાં એકવાર ચપ્પુ મારશો એટલે બે ફાડા થશે, પછી એ બે ફાડાને ભેગા રાખીને આ પાછું ઊભું ચપ્પુ મારું ફરી વાર ચાર ચીર થશે, થાય કે નહીં? પછી શું કરવાનું, એ ચાર ચીરને ભેગી રાખી અને વચ્ચેથી આમ આડો હાથ માર આડું કાપવું તો આવી રીતે, એટલે ટોટલ કેટલી વાર કાપ્યું તમે? ત્રણ વાર. પહેલાં ફાડા, પછી ચીર અને પછી બધી ચીરને વચ્ચેથી કાપી, તો ત્રણ વાર કાપો મૂકશો ને એટલે એનો મતલબ કેટલા ભાગ થશે? પહેલાં ફાડા બે છે, પછી બે ફાડાની ચાર ચીરથી અને ચાર ચીરને વચ્ચેથી કાપી એટલે આઠ ટુકડા થયા. આ આઠમો ટુકડો અહીંયા તમને દેખાય છે, જોઈ લો. અહીંયા જે તમને દેખાય છે એ કેટલામો ટુકડો છે મિત્રો? એ આનો આઠમો ટુકડો છે, જોઈ લો. આઠમો ભાગ છે. તો આ વાસ્તવિક રીતે તમે જુઓ તો એકમ કોષ આ છે, લ્યો. એટલે ખાસ યાદ રાખજો કે એકમ કોષ, આદિમ એકમ કોષ ના આઠ ખૂણા ઉપર આઠ પરમાણુ છે. એટલે બોલી નહીં જવાનું કે આઠ પરમાણુ, પણ એક આદિમ કોષમાં પરમાણુની સંખ્યા ગણવાની કહીને આપણને તો આઠ લખવાના, પણ દરેક પરમાણુનો 1/8મો ભાગ જ આને મળે, આઠમો ભાગ મળે. હવે હું તમને એ સમજાવું, જોજો. આ આપણને એક આદિમ કોષ આપણને બતાવેલો છે મિત્રો. જો આ રીતે અહીંયા જો એક સૂત્ર બનાવ્યું કે આઠ ખૂણા ઉપર આઠ પરમાણુ છે, પણ દરેક પરમાણુનો આ એકમ કોષને 1/8મો ભાગ મળે, કારણ કે એની આસપાસના બીજા સાત એકમ કોષ છે ને એનો આ ખૂણો હશે, બધાનો આ ખૂણો હશે. બરાબર, કઈ રીતે તમે કલ્પના કરો. આ જે છે અહીંયા એક પરમાણુ હશે, એક સાઈડમાં જમણા હાથ ઉપર, એક આપણા તરફ હશે, એક જમણાવાળા પર ઉપર હશે. એટલે કહેવાનો મતલબ એ તમે ખાલી ઓલી આકૃતિ એકવાર જોઈ લેજો એટલે ખબર પડે. વચ્ચે પરમાણુ મૂકી દેજો એટલે ખ્યાલ આવશે તમને. તો આવી રીતે 8×1/8, હવે 8×1/8 કરશો એટલે કેટલા જવાબ આવશે? એક આવશે. મતલબ કે આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા એક જ બોલવાની, આઠ નહીં બોલવાની. આઠ હોય પણ એ એકલાનું, એના એકલાનો નથી આઠે આઠ. દરેક ખૂણા ઉપરનો પરમાણુ આઠ એકમ કોષનો છે, આઠ એકમ કોષનો છે. એટલે એને તો ખાલી ખૂણા ઉપરનો જે પરમાણુ એનો 1/8મો ભાગ જ મળે. એટલે આઠે પરમાણુનો 1/8મો ભાગ એટલે કેટલા થશે મિત્રો? એક થશે. ઓકે, તો આ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ વાત હતી આપણે આદિમ એકમ કોષની. ઓકે, તો અહીંયા આદિમ એકમ કોષ